હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, હું આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે આ જે ષટ્કોણ તમને દેખાતો હશે એના રિલેટેડ આપણને એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. એટલે કે આપણને એ બિંદુ આગળ, હવે એ બિંદુ ક્યાં છે તો આ રહ્યો આપણો એ પોઈન્ટ, બરાબર. તો એની આગળ આપણે ફોર્સની મોમેન્ટ જે છે આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં જે છે આવા પ્રકારના દાખલામાં તમારે ગભરાઈ જવાનું નથી, બરાબર. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો, એક જ ફક્ત ફોર્સ આપેલો છે, એ આપેલો છે અહીંયા 10 કિલોન્યુટનનો, બરાબર. અને એની મોમેન્ટ આપણને એ પોઈન્ટ આગળ જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જો મિત્રો, મેં જે છે ને અહીંયા બીજો એક ષટકોણ જે છે બનાવી દીધું, એઝ પર ધ આપણે એને બીજું ફ્રી બોડી ડાયાગ્રામ પણ આપણે કહી શકાય, બરાબર. તો મિત્રો, સૌથી પહેલાં જે છે આપણે શું કરીશું એ પહેલાં જોઈ લો. તો જુઓ મિત્રો, અહીંયા જે છે જે પ્રકારે ફોર્સ આપેલો છે એને આપણે બે ભાગમાં કન્વર્ટ કરી લઈએ. એટલે કે તો જુઓ મિત્રો, આ જે આપણે 10 કિલોન્યુટનનો ફોર્સ જે છે એને આપણે બે ભાગમાં કન્વર્ટ કરી લીધું. હવે કેમ કન્વર્ટ કરી લીધું? કેમ કે જુઓ મિત્રો, અહીંયા એંગલ જે છે 50 ડિગ્રીનો આપેલો છે, બરાબર. તો આપણે જે છે એને મોમેન્ટ આગળ એ બાજુ લેવી હોય ને તો આપણને સાઇન અને કોસમાં જે છે એ ફેરવવું પડે, બરાબર. તો 10 કિલોન્યુટન છે. હવે મેં તમને પ્રીવિયસ વાળા વિડીયોમાં પણ બધું એક્સપ્લેન કર્યું હતું કે કયા રીતે સાઇન કહેવાય, શું સાય કોસ કહેવાય, બરાબર. તો ઊભો જે છે એ હંમેશા સાઇનનો લાગે છે, બરાબર. તો હું અહીંયા લખી દઉં, 10 સાઇન કેટલા ડિગ્રી છે તો કે 15 ડિગ્રી. એટલે મેં 15 ડિગ્રી અહીંયા લખી દીધું. પછી આડો જે હોય ને ભાગ એ આપણું કહેવાય કોસ, બરાબર. તો 10 cos 15 ડિગ્રી. અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે. હવે જો મિત્રો, આને જે છે અહીંયા એ પોઈન્ટ છે, બરાબર. તો તમને ખબર છે કે ષટકોણ જે છે એ દરેકની બાજુ જે છે એક પ્રકારની સેમ જ હોય છે, બરાબર. તો અહીંયા આગળ 100 mm છે, બરાબર. તો આયરું બી 100 mm, આયરું બી 100 mm, 100 mm, 100 mm, 100 mm, એવું 100 mm થશે, બરાબર. આયરો જે એંગલ જે છે એ આપણો 60 ડિગ્રી અહીંયા મેન્શન કરેલો જ છે, તમે અહીંયા જોશો, બરાબર. અહીંયા એ પોઈન્ટ છે તો આપણે આ વાળી મેં જે છે તમે અહીંયા જોશો કે ડોટેડ લાઇન મેં બનાવેલી છે, બરાબર. તો આયરો જે છે આપણો એ પોઈન્ટ થશે, આયરો પોઈન્ટ જે છે આપણો બી થશે, આયરો પોઈન્ટ જે છે આપણે સી કન્સિડર કરીએ, આ પોઈન્ટને આપણે ડી કન્સિડર કરીએ, બરાબર. હવે આપણે શું કરવાનું છે, ફરીથી આ બધા પોઈન્ટને જે છે ને બી નામ આપી દઈએ. સપોઝ અહીંયા મેં ઈ આપ્યો, અહીંયા એફ આપ્યો, આ પોઈન્ટને મેં જી, અને આ પોઈન્ટને મેં જે છે એ એચ, એવું પોઈન્ટ જે છે આમ બધાને મેં પોઈન્ટ જે છે આપી દીધેલા છે. હવે મિત્રો, આપણે સૌથી પહેલાં તમે ધ્યાન રાખો, મારે એ પોઈન્ટ આગળ મોમેન્ટ લેવી હોય, બરાબર. તો મિત્રો, મારે 10 cos 15 જે છે મારે આ પ્રકારે નીચે આવવું પડે, બરાબર. જો એ પોઈન્ટ જે છે અહીંયા વિસ્તૃત અહીંયા સુધી ફેલાયેલો છે, બરાબર. તો જો મિત્રો, મારે 10 cos 15 જે છે અહીંયા નીચે લાવવો પડે, નીચે લાવવો પડે બાય મીન્સ કે મને એચથી લઈને સીનો પોઈન્ટ જે છે એ ખબર હોવી જોઈએ, બરાબર. હવે એચ સી ઇઝ ઇક્વલ ટુ બી જી થાય છે, બરાબર મિત્રો, એવી રીતે છે. પછી એવી જ રીતે મારે 10 sin 50 અગર મારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય મિત્રો, બરાબર. તો આને જે છે મને આવી રીતે ફેલાઈને આ બાજુ મતલબ લેફ્ટ સાઈડ એટલે કે માઇનસ થશે, બરાબર. તો 10 sin 50 બાય મીન્સ દેટ કે એ બી જેટલું અંતર જે છે મને ફાઇન્ડ આઉટ કરવું પડશે, કેમ કે એને આ બાજુ જે છે મારે મોમેન્ટ લેવાની છે, બરાબર. તો મિત્રો, સૌથી પહેલાં મેં તમને શું કીધું, 10 cos 50 જે છે એને મારે અહીંયા નીચે લાવવો પડશે, બરાબર. એટલે કે મારે સીથી લઈને એચનું ફાઇન્ડ આઉટ કરવું પડશે, ડિસ્ટન્સ આટલું કેટલું છે, બરાબર. આ જે છે આના કોના ઇક્વલ્સ છે તો કે બી અને જીના. હવે જો મિત્રો, બી અને જી જે છે એ કોના ઇક્વલ્સ છે તો બી અને ઈના મિત્રો, બરાબર. તો તમે અહીંયા જોશો, અહીંયા જે છે એ ખૂણો એ 90 એંગલનો બને છે, બી ઈ અને આ વાળું, બરાબર. તો આ પ્રકારે તમે જોશો, બરાબર. તો આયરો ખૂણો જે છે એ 90 એંગલનો જે છે બને છે, બરાબર. તો 90 - 60 તો આયરો જે છે મારો ખૂણો કેટલાનો થઈ ગયો? તો આયરો મારો થઈ ગયો 30 ડિગ્રીનો, બરાબર. તો હવે જો મિત્રો, હું વેલ્યુ જે છે એક પુટ આઉટ કરું છું કે આયરું છે, બરાબર. તો મારે કેવું લખાય કે ભાઈ cos 30, બરાબર. cos 30 લખીશ તો જ મને બીઈની વેલ્યુ જે છે એ મળશે, બરાબર. એટલે મેં લખ્યું છે cos 30 ઇઝ ઇક્વલ ટુ બીઈ ભાગ્યા એઈ. હવે જો મિત્રો, cos 30 ઇઝ ઇક્વલ ટુ બીઈ. બીઈની વેલ્યુ મને ખબર છે કઈ રીતે, તો જો મિત્રો, ઈથી લઈને એફનું અંતર 100 છે, આયરું બી 100, આયરું બી 100, આયરું બી 100, આયરું આયરું એવી રીતે. તો મને એથી લઈને ઈનું અંતર જે છે એ ખબર છે, તો મેં બી જે છે આપણને તો ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે મેં બી જે છે એઝ ઇટ ઇઝ લખી દીધો, બરાબર. અને એ ઈની વેલ્યુ જે છે એ શું છે તો કે 100 mm, તો મેં જે છે અહીંયા 100 લખી દીધું, બરાબર. સો હવે ડાયરેક્ટ હું જે છે બીઈને સબ્જેક્ટ બનાવું છું, બરાબર.
तो विथ द हेल्प ऑफ कैलकुलेटर मु करू छू कॉस 30 गुणिया 100 बराबर। तो मारो आ रीते आंसर आयो 86.60 आ छे आपलो आयो एमएम मा। तो अहीं सुधी खबर पड़ी गई मित्रों। ओके हवे सेम टू सेम आपणे अहीं શું મળી ગયું બીઈ ની વેલ્યુ મળી ગઈ છે બરાબર। એટલે આપણને આ વાળો વેલ્યુ જો આપણને મૂકવી હોય આવી 10 cos 50 તો એ જે છે આપણે મળી ગઈ। હવે મિત્રો જો 10 sin 50 છે બરાબર તો આને મારે આ પ્રકારે આને ઘુમાવવું પડશે બરાબર આને આ પ્રકારે ઘુમાવવું પડશે। તો મારે જે છે વેલ્યુ એ થી લઈને બી ની ફાઇન્ડ આઉટ કરવી પડશે બરાબર। તો હવે જો મિત્રો જેવી રીતે અહીંયા કોસનું મૂક્યું હતું બરાબર એવી જ રીતે હું અહીંયા મૂકું છું સાઇનનું બરાબર। માટે હવે હું તમને કહું સાઇન મેં કેમ મૂક્યું કારણ કે જો મિત્રો સાઇન અગર મૂકીશ તો મારે સાઇનની વેલ્યુ શું થશે તો સાઇન જે છે એ અહીંયાનો લઈશ એટલે કે સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ એ બી ભાગ્યા એ ઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો હું લખું છું એ બી ભાગ્યા એ ઈ બરાબર। હવે જો મિત્રો સાઇન 30ની વેલ્યુ તો જે છે એઝ ઇટ ઇઝ રહેશે એ બીની વેલ્યુ જે છે આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે બરાબર। અપન એ ઈ એની વેલ્યુ જે છે આપણને ખબર છે કે ભાઈ 100 છે અહીંયા બી 100 જે છે એ લખ્યું હતું બરાબર। ચલો હું અહીંયા જે છે લખી દઉં છું કે સાઇન 30 બરાબર। તો હવે મિત્રો એ બીને હું બનાવું છું સબ્જેક્ટ બરાબર। હવે સાઇન 30 × 100 ઇઝ ઇક્વલ ટુ આવ્યો મારે જવાબ 50 mm બરાબર। તો આયરો જે છે મારો એ બી જે છે એ મળી ગયો। હવે સિમ્પલ છે મિત્રો મારે મોમેન્ટ જે છે એ પોઈન્ટ આગળ હું મૂકી દઉં છું બરાબર। તો સિમ્પલી હું નીચે જે છે લખી દઉં છું કે ભાઈ ટેકિંગ મોમેન્ટ। તો જો મિત્રો મેં લખી દીધું ટેકિંગ મોમેન્ટ એટ એ બરાબર। તો મેં લખી દીધું એમ એ બરાબર કે આપણને એ પોઈન્ટ આગળ જોઈએ છે। હવે જો મિત્રો 10 cos 50 હું અહીંયા જે છે ફોર્સ જે આપણો લાગે છે એ હું લખી દઉં છું 10 cos 50 degree બરાબર ઇન્ટુ ઇન્ટુ કેટલું થશે તો જો મિત્રો આને 10 cos 50 જે છે એને નીચે આવવું પડશે બરાબર। આ એ વાળો પોઈન્ટ તો અહીંયા સુધી વિસ્તૃત છે બરાબર એવું તમે કન્સિડર કરી શકો છો બરાબર। હવે સપોઝ કરો કે ડી પોઈન્ટ આગળ જે છે બરાબર તો મારે 10 cos 50 છે એટલે મારે આટલું સુધી જ આવવું પડે સી થી લઈને એચ સુધી બરાબર। તો સી થી લઈને એચ સુધી બાય મીન્સ કે એ થી લઈને જી સુધી બરાબર ઇઝ ઇક્વલ ટુ બી થી લઈને ઈ સુધી। તો બી ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 86.60 આવું મેં કઈ રીતે લખ્યું મિત્રો તો તમને ખબર છે કે ભાઈ ષટકોણની બધી બાજુઓ જે છે સરખી જ હોય એટલે મેં જે છે અહીંયા ડોટેડ લાઇનથી બધા એક સરખા જ થાય। એફ થી લઈને સી ઇઝ ઇક્વલ ટુ સી થી લઈને એચ થશે જી થી લઈને બી ઇઝ ઇક્વલ ટુ બી થી લઈને ઈ થશે બરાબર। તો એવી રીતે જે છે 10 cos 50 × 86.60 જે આપણું આવ્યું હતું આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે। હવે જે છે માઇનસ કરું છું કેમ કારણ કે હવે 10 sin ને હું આ બાજુથી લઈ જાઉં છું આને જે છે મેં રાઇટ સાઈડથી લીધું એટલે પોઝિટિવ આવ્યો। હવે આ 10 sin 50 ને હું લેફ્ટ સાઈડથી આવી રીતે ઘુમાવું છું બરાબર। હવે એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ થઈ એટલે મારે માઇનસમાં આવે બરાબર માઇનસ 10 sin 50 degree ઇન્ટુ હવે જો મિત્રો મારે એ પોઈન્ટ આગળ જે છે આવવાનું છે બરાબર। તો બાય મીન્સ દેટ કે મારે અહીંયાથી લઈને આ બાજુ આવવું પડશે મતલબ કે આ પોઈન્ટ જે છે કન્સિડર કરો આ બાજુ છે બરાબર। તો આ ફોર્સ જે છે મારે જસ્ટ એ થી લઈને બી સુધી જે છે આને ખસકેવો પડશે બરાબર। અહીંયાથી જે છે એ આવી રીતે અહીંયા આવશે બરાબર। તો બાય મીન્સ દેટ કે મારે બી થી લઈને એ જેટલું જ માપ જે છે એ ફાઇન્ડ આઉટ કરવું છે એટલે મેં 10 sin 50 × 150 લખું છું કેમ કારણ કે જો મિત્રો એ વત્તા બી બરાબર તો એ તો જે છે 50 જ છે તો આ પોઈન્ટ જે છે અહીંયા એચ આગળ છે તો બાય મીન્સ દેટ કે મારે જી થી લઈને એચ સુધી આવવું પડશે પછી એચ એટલે કે સપોઝ કરો કે હું બી પોઈન્ટ ઉપર છું તો બી થી લઈને એ સુધી આવવું પડશે એટલે જુઓ મિત્રો આર્યું એ બીનું માપ જે છે એ એ બીનું માપ શું છે તો કે 50 mm તો છે જ બરાબર। હવે બી થી લઈને સી હવે બી થી લઈને સી બાય મીન્સ કેટલી આટલું કે જે છે 100 mm છે બરાબર તો વત્તા મેં 100 mm કરું તો મારો જવાબ શું આવ્યો 150 સો દેટ્સ વાય મેં અહીંયા જે છે 150 લખ્યું છે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે બરાબર મિત્રો। માટે એમ એ બરાબર કરું છું હું તો સૌથી પહેલાં આવાળી વેલ્યુ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ 10 cos 50 × 86.60 શું આવ્યું વેલ્યુ તો આની વેલ્યુ આવી 836.49 માઇનસ આપણું જે હતું 10 sin 50 × 150
50 इज इक्वल टू तमे करशो एटले के 388.22 बराबर। माटे आपणो मोमेंट ए जे छे ए शू आयो तो हूँ लखी दऊं छू 836.49 - 388.22 इज इक्वल टू जे छे मारो आयो आंसर 448.27 बराबर। आ जे छे पॉजिटिव में है तो हूँ आ रीते करी सकूँ कि भाई यार क्लॉकवाइज आपणो जे छे ए मोमेंट आयेलो छे बराबर। तो मैं अँ जैसे निशानी पर लखी दी दीधी बाय मीन्स क्लॉकवाइज मोमेंट है। त्यारबाद आप बीजा बधा पण एक्जाम्पल सॉल्व करिए। तो प्लीज़ मारी चेनल में जो तमे नवा छो तो प्लीज़ 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 लाइक कर दो, शेर कर दो, सब्सक्राइब कर दो। थैंक यू सो मच फॉर वॉचिंग माय वीडियो।